बात करें विगतवार समाचारों ने तो अति महत्वना समाचार सामे आवी रह्या छे। गुजरात में ओमिक्रॉन वेरियंट नी एंट्री थई चुकी छे। जामनगर खाते ओमिक्रॉन वेरियंट नो प्रथम केस नोंधायो छे। गुजरात में ओमिक्रॉन वेरियंट नी एंट्री थई चुकी छे। एक दक्षिण आफ्रिका जिम्बाब्वे थी गुजरात ना जामनगर खाते एक प्रवासी आव्यो हतो। तेनी तेनो टेस्ट सैम्पल लेता तेनी तेनो रिपोर्ट पॉजिटिव आव्यो हतो अने ते ओमिक्रॉन वेरियंट जणावायो हतो। बे दिवस पहला शंकास्पद केस नोंधायो हतो जेना टेस्ट सैम्पल पुणे मोकलाया हता टेस्ट माटे अने जिम्बाब्वेथी परत आव्यो हतो। ते युवक ते ओमिक्रॉन पॉजिटिव आव्यो छे। ओमिक्रॉन जे कोरोनानो नवो वेरियंट छे खूब ज झड़पथी फैलाई रह्यो छे। गुजरातमां पण ओमिक्रॉननी एंट्री थई चूकी छे। गुजरातमां ओमिक्रॉननी एंट्री थवाथी हाल आरोग्य विभाग पण हरकतमां आवी चूक्यो छे। जामनगर में ओमिक्रॉन नो प्रथम केस नोंधायो छे। जिम्बाब्वे थी ते युवक परत आव्यो हतो। तो आ साथे अपनी साथे फोन लाइन पर डॉक्टर उर्मन ध्रुव जोड़ाई गया छे। डॉक्टर उर्मन, जे रीतना गुजरात में पण हवे ओमिक्रॉन वेरियंट नी एंट्री थई चुकी छे, केवी रीतना जोई रह्या छो आने? આ બનવાનું જ હતું, બધાને જ ખ્યાલ હતો કે આ થવાનું છે. આ ગ્લોબલાઇઝેશનના જમાનામાં કોઈ દેશ આનાથી બાકાત રહેવાની કોઈ શક્યતા છે નહીં. એટલે દરેક દેશની અંદર આ પ્રકારના અને દરેક શહેરમાં આ પ્રકારના કિસ્સા જોવા મળવાના છે. પણ સાથે આ વસ્તુ એ પણ બતાવે છે કે અત્યાર સુધી જે કંઈ જોવા મળ્યું છે એ ઓમિક્રોન વેરિયન્ટ પ્રમાણમાં માઇલ્ડ છે. કારણ કે એક દેશમાંથી બીજા દેશમાં પહોંચે છે અને છતાંય માઇલ્ડ કેસીસ છે. એટલે પોતાની જાતને સાચવવાની, માસ્ક વાપરવાનું, એ સિવાય અત્યારે પેનિક થવાની કોઈ જરૂર નથી. પણ જો સાચવશો નહીં તો ચોક્કસથી મોટી મુશ્કેલી આવવાની છે. એવું કહી શકાય કે ઓમિક્રોન જે વાયરસ છે, જે વેરિયન્ટ છે, એ બહુ ઝડપથી ફેલાય છે. એટલે જો એક કેસ જામનગરમાં જોવા મળ્યો હોય તો ટૂંક સમયમાં જ ગુજરાતની અંદર આપણે 100, 200, 500 અને 1000 જેવા આંકડા જોવા મળે તો એમાં નવાઈ નથી. એટલે ડર્યા વગર પોતાની જાતને માસ્ક, ડબલ માસ્કથી સાચવવું અને બંધ એરિયામાં, ખાસ કરીને એસી વાળા એરિયાની અંદર ભેગા ના થવું, આ ધ્યાન રાખવું ખૂબ જરૂરી કહેવાય. ડોક્ટર ઉર્મન, એક બાજુ નિષ્ણાંતો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે દેશમાં ત્રીજી લહેરનું કારણ ઓમિક્રોન વેરિયન્ટ રહેશે, બીજી બાજુ દક્ષિણ આફ્રિકાના વૈજ્ઞાનિકો દ્વારા પણ એવું કહેવામાં આવ્યું હતું કે યુવકોમાં વેરિયન્ટ વધુ ફેલાય છે, શું કહેશો આપ? બિલકુલ, આ વેરિયન્ટ યુવાનોમાં વધારે જોવા મળે છે. પણ હજી સુધી જે રીતના સાઉથ આફ્રિકામાંથી સમાચાર છે એ રીતે ચોક્કસથી એવું કહી શકાય કે આ વેરિયન્ટ એટલો બધો ખતરનાક નથી જેટલું એનું સ્ટ્રક્ચર બતાવે છે. એમાં જે 32 મ્યુટેશન દેખાય છે એટલે એવું લાગતું હતું કે આ તો બહુ મોટો રાક્ષસ હશે. પણ હજી સુધીનો અનુભવ એવું નથી કહેતો. પણ હવે પછીના 2 કે 3 અઠવાડિયા, આઈ વુડ સે 20 દિવસ, ગુજરાત માટે, ભારત માટે ખૂબ મહત્વના છે. આપણે સૌ માટે મહત્વના છે અને બધા જ નાગરિકોને હું એવું સજેસ્ટ કરીશ કે જ્યાં સુધી આ વેરિયન્ટની ગંભીરતા માલુમ ના પડે ત્યાં સુધી દરેકે પોતાની જાતને બચાવતા રહેવું ખૂબ ખૂબ જરૂરી છે. કારણ કે આ બહુ જ ઝડપથી ફેલાય છે. જે ઘરોમાંથી લોકો બહાર જતા હોય એ નોકરી માટે કે બીજા કામ માટે, એ લોકોએ માસ્ક બહાર પહેરવો અને ઘરમાં આવીને પોતાની જાતને સેનિટાઈઝ કરીને જ ઘરની બાકીની વ્યક્તિઓને મળવી એ હવે પછીના 20 દિવસમાં ખૂબ જરૂરી છે. જી ડોક્ટર ઉર્મન, એક બાજુ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ વાયરસ જે ઓમિક્રોન વેરિયન્ટ છે તેના લીધે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી પડી રહી, ઘણા બધા એવા દર્દીઓ છે, તેને શું કહેશો આપ આના પર? હા, એક્ઝેક્ટલી, મારું એ જ કહેવું છે કે અત્યારે જે આ વાયરસ જે વેરિયન્ટ છે, વાયરસ તો નહીં કહીએ પણ જે વેરિયન્ટ છે, વાયરસ તો કોરોનાનો જ છે, પણ આ જે વેરિયન્ટ છે એનું સ્ટ્રક્ચર જોતા એવું લાગતું હતું કે આ તો બહુ ભારે થશે અને બહુ ઘણા બધા ડેથ થશે. પણ આ માત્ર ઝડપથી ફેલાતો વેરિયન્ટ જણાઈ રહ્યો છે. અત્યારે 7 કે 10 દિવસના અંતે આપણે એટલું કહી શકીએ કે આ વેરિયન્ટ બહુ ગંભીર હોય એવું નથી લાગતું. પણ જો આપણે એવું કહીએ કે ડેલ્ટા વાયરસમાં 1000માંથી 50 જણને ગંભીર બીમારી થતી હતી તો આમાં એવું કહેવાય કે 1000માંથી 10 જણને ગંભીર બીમારી થાય. પણ એ 10 જણ કોણ હશે આપણે જ્યાં સુધી જાણતા નથી ત્યાં સુધી આપણે બધાએ જ પોતાની જાતને પ્રોટેક્ટ કરવું રહ્યું. પણ ચોક્કસથી અત્યારે ઇનિશિયલ રુઝાન, જેને આપણે કહીએ ઇલેક્શનમાં તમે જે શબ્દ વાપરો છો, તો શરૂઆતના રુઝાન જોતા એવું લાગે છે કે આ વાયરસ
માઇલ્ડ ડિઝીઝ પ્રોડ્યુસ કરશે અને બહુ ઓછા લોકોને હોસ્પિટલમાં જવું પડશે. બટ યસ, યંગ જનરેશને પોતાની જાતને સાવચેત રાખવી ખૂબ જરૂરી કહેવાય. ડોક્ટર ઉર્મન, અમારી સાથે જોડાવો બદલ આપનો આભાર. તો જે રીતના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટની એન્ટ્રી થઈ ચૂકી છે. જે રીતના ભારતમાં અગાઉ કર્ણાટકમાં ઓમિક્રોનની એન્ટ્રી થઈ હતી, હવે ગુજરાત પણ એવું રાજ્ય બની ગયું છે કે જ્યાં ઓમિક્રોન આવી ચૂક્યું છે. ગુજરાતના જામનગરમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાયો છે. દક્ષિણ આફ્રિકાના ઝિમ્બાબ્વેથી એક યુવક જામનગર આવ્યો છે અને તેનું કોરોના પોઝિટિવ આવ્યો હતો. બે દિવસ પહેલા તે શંકાસ્પદ કેસ નોંધાયો હતો, જેના ટેસ્ટ માટે સેમ્પલ પુણે મોકલવામાં આવ્યા હતા અને તે સેમ્પલમાં હવે દેખાઈ આવ્યું છે કે તે ઓમિક્રોન વેરિયન્ટનો જ કેસ છે. તો બિલકુલથી એક બાજુ તકેદારી દાખવવી ખૂબ જ જરૂરી રહેશે. એક બાજુ આ એવો વેરિયન્ટ છે કે જે ખૂબ જ ઝડપથી ફેલાય છે અને દક્ષિણ આફ્રિકાના વૈજ્ઞાનિકો દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે યુવકોમાં સૌથી વધુ ફેલાવાની શક્યતાઓ રહેલી હોય છે. એટલે કે જે રીતના હવે કોરોનાના કેસ એક બાજુ ધીરે ધીરે વધી રહ્યા છે, પ્લસ જે લોકોમાં એટલી હળવાશ લેવામાં આવી રહી હતી તે હવે હળવાશ લેવાની જરૂર નહીં બને. કોરોનાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે, કોરોનાની ગાઈડલાઇન્સનું હવે ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. કારણ કે ગુજરાત માટે આ સૌથી ચિંતાજનક સમાચાર કહી શકાય. ગુજરાતમાં હવે જ્યારે જામનગર ખાતે ઓમિક્રોન વેરિયન્ટ આવી ગયો છે, ઓમિક્રોનના કારણે હવે એક બાજુ તેની દહેશત જ્યારે વધી હોય ત્યારે અનેક એવા જે કાર્યક્રમો છે તેને પણ રદ કરવાનો સમય આવી ગયો છે અને ખાસ તો લોકોએ તકેદારી દાખવવી જરૂરી છે. કારણ કે આ એક એવો વેરિયન્ટ છે કે જે સૌથી વધુ ઝડપથી ફેલાય છે અને યુવકોમાં સૌથી વધુ અસર કરે છે. ગુજરાતમાં જ્યારે ઓમિક્રોનની એન્ટ્રી થઈ ચૂકી છે, કોરોનાનો સૌથી ઝડપી ફેલાનારો ઓમિક્રોન વેરિયન્ટ ગુજરાતમાં એન્ટર થઈ ચૂક્યો છે. જામનગરમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાઈ ગયો છે. દક્ષિણ આફ્રિકાના ઝિમ્બાબ્વેથી એક યુવક પરત આવ્યો હતો, તે કોરોના પોઝિટિવ આવ્યો હતો બે દિવસ અગાઉ અને તે શંકાસ્પદ કેસ જણાતા ટેસ્ટ માટે તેના સેમ્પલ પુણે મોકલવામાં આવ્યા હતા, જ્યાં તે ઓમિક્રોન વેરિયન્ટ પોઝિટિવ આવ્યો છે. એટલે કે હવે ગુજરાતમાં પણ જ્યારે ઓમિક્રોનની એન્ટ્રી થઈ ચૂકી છે, આરોગ્ય તંત્ર એક બાજુ દોડતું થયું છે, હરકતમાં આવી ગયું છે. તમામ ડોક્ટરોની એ જ સલાહ આ વખતે રહેલી છે કે કોરોનાની ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન કરવું ખૂબ જ આવશ્યક બની રહેશે. કારણ કે જે રીતના આ એક એવો વેરિયન્ટ છે કે જે સૌથી ઝડપથી ફેલાય છે અને યુવકોને સૌથી પહેલા પોતાના શગનજામાં લે છે, એટલે કે ખાસ યુવકોએ પણ ધ્યાન રાખવું પડશે અને કેવા મેળાવડા હોય, એવા કાર્યક્રમો હોય તેનાથી દૂર રહેવું પડશે. અને બીજી બાજુ ખાસ સરકાર દ્વારા પણ આના અંગે હવે નવી ગાઈડલાઇન જાહેર કરવામાં આવે તેવી પણ શક્યતાઓ એક બાજુ રહેલી છે. કારણ કે જ્યારે ગુજરાતના જામનગરમાં કેસ આવી ગયો છે, ઓમિક્રોન વેરિયન્ટ એવું છે કે જે સૌથી ઝડપથી ફેલાય છે, એટલે કે ગુજરાત આખા ગુજરાતમાં ફેલાઈ જાય તો તેમાં શંકાને સ્થાન નથી. એક બાજુ ડોક્ટરો પણ એવું કહી રહ્યા છે કે 200-300 કેસ આવે તો કોઈ નવાઈની વાત નહીં રહે, કારણ કે વેરિયન્ટ જ એવો છે કે જે સૌથી ઝડપથી ફેલાય છે. એટલે કે ખાસ હવે તકેદારી દાખવવાની ખૂબ જ જરૂર બને છે. ખૂબ જ લોકોએ ધ્યાન રાખવું પડશે, માસ્ક પહેરીને જ બહાર જવું પડશે, જ્યાં પણ હોય ત્યાં માસ્ક ઉતારવાનું નહીં બને. બીજી બાજુ જ્યારે ગુજરાતમાં શાળાઓ પણ શરૂ થઈ ગઈ છે તો શાળાઓ અંગે કેવી રીતના નિર્ણય લેવામાં આવે છે તે પણ પ્રશ્ન છે. બીજી બાજુ હાલ તો જ્યારે કહેવામાં આવી રહ્યું છે કે આ ઓમિક્રોન વેરિયન્ટ માઇલ્ડ છે અને હોસ્પિટલમાં દાખલ થવાનો વારો નથી આવતો આ વેરિયન્ટથી, પરંતુ સૌથી ઝડપથી ફેલાય છે, એટલે કે તકેદારી એટલી જ દાખવવાની જરૂર છે, કારણ કે મોટી માત્રામાં કેસ આવી શકે છે. આપણી સાથે ફોન લાઈન પર સંવાદદાતા મેહુલ દેસાઈ ગાંધીનગરથી જોડાઈ ગયા છે. જી મેહુલ, જે રીતના જામનગરમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાયો છે, શું માહિતી છે? બિલકુલ, જામનગરનો આ કિસ્સો હતો કે જ્યાં જે આફ્રિકાથી આવેલો એક વ્યક્તિ જે છે તેને લક્ષણો જણાયા હતા અને તેનો રિપોર્ટ કરાવતા તે સંક્રમિત થયો હોવાનું, એટલે પોઝિટિવ થયો હોવાની બાબત સામે આવી હતી. પરંતુ ઓમિક્રોન છે કે નહીં જે વેરિયન્ટ આફ્રિકા અને યુરોપ જેવા દેશોમાં મળી આવ્યો છે, ઓમિક્રોન છે કે નહીં તેની તપાસ જે છે તે કરવામાં આવી હતી. અને આ તપાસના સંદર્ભે તેમનું જે સેમ્પલ જે છે તે પુણે ખાતેની ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી લેબ જે છે ત્યાં મોકલવામાં આવ્યો હતો અને આ લેબની અંદર તેનું પરીક્ષણ કરવામાં આવ્યું અને પરીક્ષણની અંદર જે પરિણામો આવ્યા છે તેમાં સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે ઓમિક્રોન વેરિયન્ટ જ જોવા મળી રહ્યો છે. એટલે નવો જે વેરિયન્ટ જે આફ્રિકા સહિત યુરોપમાં હાહાકાર મચાવી રહ્યો છે અને વધારે જે લોકો સંક્રમિત થઈ રહ્યા છે તેનો જે કિસ્સો જે છે ગુજરાતમાં પ્રથમ જામનગરથી નોંધાયો છે. જામનગરના આ વ્યક્તિને સારવાર શરૂ કરી દેવામાં આવી છે, આઇસોલેશનમાં રાખવામાં આવ્યો છે અને જે પ્રમાણે પ્રોટોકોલ છે જે રીતે તેની હિસ્ટ્રી રહી છે પ્રવાસનની, જે પ્લેનમાં આવ્યો હશે તેની અંદર રહેલા વ્યક્તિઓ પણ તપાસ કરવામાં આવશે, તેની આસપાસ બેઠેલા વ્યક્તિની પણ તપાસ કરવામાં આવશે અને તેની સાથે જે રહેતા લોકો જે છે તેમની પણ તપાસ કરવામાં આવશે અને તેમનું પણ જે સેમ્પલ લઈ તપાસ કરી આગળ મોકલવામાં આવશે અને આઇસોલેટ કરવામાં આવશે. જી
જી મેહુલ, એક બાજુ જ્યારે બિલકુલથી તપાસ કરવામાં આવશે અને કેવા જે પ્રવાસી કે જે તેની જે દર્દી છે તેની જોડે આવ્યા હતા પ્રવાસમાં, બીજી બાજુ હવે તંત્ર દ્વારા કેવી રીતના નિયમો ખાસ બહાર પાડવામાં આવશે સરકાર દ્વારા, કારણ કે ગુજરાતમાં હવે જ્યારે ઓમિક્રોન વેરિયન્ટની એન્ટ્રી થઈ ચૂકી છે, એવો વેરિયન્ટ છે કે જે બહુ ઝડપથી ફેલાય છે, એટલે કે સરકાર દ્વારા કેવી રીતના હવે નિયમો આપવામાં આવશે? બિલકુલ, કેન્દ્ર સરકાર દ્વારા ઓમિક્રોન જે વેરિયન્ટ છે તેના સંદર્ભમાં કેટલીક સૂચનાઓ આપવામાં આવી છે. આ સૂચનાઓના આધારે આગળ હવે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. આરોગ્ય વિભાગ આગામી દિવસોની અંદર હવે જયારે કોરોના પોઝિટિવ અને ઓમિક્રોન વેરિયન્ટ જે છે તેની માહિતી મળી છે ત્યારે આ વેરિયન્ટ સંદર્ભે જે પણ પ્રોટોકોલ છે તે પ્રોટોકોલ પ્રમાણે કાર્યવાહી કરશે. જે પણ વ્યક્તિ જે જગ્યાએ પોઝિટિવ આવ્યો છે તેની આસપાસ જે છે તે ક્વોરન્ટાઇન કરવામાં આવશે, આઇસોલેટ કરવામાં આવશે લોકોને, અને સાથે જ તે વિસ્તાર અંદર રહેતા લોકોને પણ કેટલીક કેટલીક સૂચનાઓના આધારે તે વિસ્તારને અલગ કરવામાં આવશે અને ત્યાં તપાસ જે છે તે કરવામાં આવશે. અલગ અલગ લોકોની સેમ્પલ લઈને પણ તપાસ કરવામાં આવશે કે તેઓ પોઝિટિવ છે કે કેમ, અને પ્રોટોકોલ કરવામાં આવે છે કેન્દ્ર સરકાર દ્વારા તે પ્રોટોકોલના આધારે આગળ કાર્યવાહી કરવામાં આવશે. જી જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો જે રીતના ઓમિક્રોનની ગુજરાતમાં એન્ટ્રી થઈ ચૂકી છે, ઓમિક્રોનની જામનગર ખાતે જે પ્રથમ કેસ તેનો નોંધાયો છે, આ સાથે આપણી સાથે ડોક્ટર મુકેશ મહેશ્વરી જોડાઈ ગયા છે ફોન લાઈન પર. ડોક્ટર મુકેશ, જે રીતના હવે ઓમિક્રોનની ગુજરાતમાં એન્ટ્રી થઈ ચૂકી છે, સૌથી વધુ ફેલાવનાર વેરિયન્ટ છે ઓમિક્રોન, શું કહેશો આપ? આપણે સતર્ક થવાની અપીલ સતત છેલ્લા 4-5 દિવસથી કરતા આવ્યા હતા અને આજે ફરીવાર કહીએ છીએ કે ખતરાની ઘંટી વાગી ગઈ છે. તમામ લોકોને સતર્ક અને સાવધાન રહેવાની જરૂરિયાત છે. હવે આપણે કોરોના આપણી વચ્ચેથી ગયો નથી એ સમજવાની પહેલા પણ આપણે અપીલ કરી છે. આજે કહીએ છીએ કે કોરોના બીજા 2-4 વર્ષ માટે રહેવાનો છે, એટલે કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર જ તમને બચાવી શકે એમ છે. ચુસ્ત રીતે માસ્ક પહેરો, ભીડવાળી જગ્યામાં જવાનું ટાળો, અને જેટલા બી આવા શંકાસ્પદ દર્દીઓ હોય એ લોકોના ટેસ્ટિંગ અને ટ્રેસિંગ અને ટ્રેકિંગ કરો. આ જ થકી આપણે બચી શકીએ એમ છીએ, નહીં તો કોરોના ફરીવાર ત્રીજી લહેર લાવી શકે છે, ચોથી લહેર લાવી શકે છે અને આપણી જે રોજિંદી જિંદગી જે માંડ ગૂંઠવાઈ છે એને ખુરવી શકે છે. ડોક્ટર મુકેશ, એક બાજુ જ્યારે આ એવો વેરિયન્ટ છે કે જે બહુ ઝડપથી ફેલાય છે, બીજી બાજુ જ્યારે ગુજરાતમાં આનો પ્રથમ કેસ નોંધાઈ ગયો છે તો તેને નવાઈ નથી કે આ ફેલાવામાં વાર નહીં લાગે. બીજી બાજુ જ્યારે હાલ લગ્નગાળો પણ ચાલી રહ્યો છે, લોકો લગ્નગાળામાં જ્યારે લગ્નમાં જતા હોય છે, કાર્યક્રમમાં જતા હોય છે, ત્યારે તેમના દ્વારા માસ્ક કે સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ નથી જ કરવામાં આવતું, એટલે કે હવે લોકોને કેવી કેવી રીતના તકેદારી દાખવવાની જરૂર છે, કેવી કેવી રીતના નિયંત્રણો રાખવાની જરૂર છે? આપણે હવે કોઈ પણ જાતની વધારાની છૂટછાટ આપી શકીએ એવી પરિસ્થિતિ પણ નથી. સરકારે જરૂર પડે તો આમાં છૂટછાટોમાં કાપ મૂકવા માટે પણ વિચારણા કરવી જોઈએ, કારણ કે લગ્નોમાં પ્રસંગોમાં જતા લોકો બિલકુલ બેદરકાર બનીને જઈ રહ્યા છે. તો એ લોકોને અપીલ છે કે મહેરબાની કરીને તમે તમારા પોતાના માટે, તમારા કુટુંબ માટે અને તમારા સમાજ માટે મહેરબાની કરીને માસ્ક પહેરો, ભીડવાળી જગ્યામાં જ બને છે એટલું ઓછું જવાનું ટાળો, અને જ્યાં એર કન્ડિશન હોય, બંધ જગ્યાઓ હોય ત્યાં બારી બારણા ખોલવાના. અત્યારે શિયાળામાં એસીની જરૂરિયાત નથી ને, હોય તો એસી ચાલુ રાખીને પણ બારી બારણા ખુલ્લા રાખો. જેટલું વેન્ટિલેશન હશે તો કોરોનાનો ફેલાવો ઓછો થશે, એ સાયન્ટિફિકલી પ્રૂવ થઈ ગયેલું છે. અને વેક્સિનેશન, આ 4 વસ્તુઓ થકી આપણે કોરોનાના વેવને ખાળી શકીએ એમ છીએ. અને જો આમાં આપણે જો કાચા પુરવાર થઈશું તો આપણા માટે આફતના દિવસો નજીક છે. સર મુકેશ, જે રીતના આપના દ્વારા કહેવામાં આવ્યું કે વેક્સિનેશન એક એવું હથિયાર છે કે જે આપણે કોરોના સામે લડી શકીએ છીએ, હવે જે રસીના 2 ડોઝ લેવામાં આવ્યા છે તે કેટલા અસરકારક સાબિત કરશે ઓમિક્રોન સામે? ચોક્કસથી વેક્સિનની એફિકસી ઓછી થઈ છે અને થવાની શક્યતા પૂરેપૂરી છે, પરંતુ એક વસ્તુ સમજી લો કે એફિકસી ઓછી થઈ એટલે તમને ઇન્ફેક્શન લાગવાના ચાન્સ છે, પરંતુ ઇન્ફેક્શન લાગ્યા પછી તમને ડિસીઝ સિવિયર થાય અને મૃત્યુ થાય એવા ચાન્સીસ ઘણા ઘટી જાય છે. કોઈ પણ વેક્સિન હોય, એ આપણી હોય કે વિદેશી હોય, તમામ વેક્સિનો તમને મૃત્યુ સામે અને સિવિયર ડિસીઝ સામે સારું એવું પ્રોટેક્શન આપે છે. આફ્રિકામાં જે કેસીસ આવી રહ્યા છે એમાં જે વેક્સિનેટેડ છે બધામાં માઇલ્ડ કેસીસ દેખાઈ રહ્યા છે, અને જે લોકો અનવેક્સિનેટેડ છે એની અંદર જ હોસ્પિટલાઇઝેશનની જરૂર પડે છે. એટલે વેક્સિનેશન ચોક્કસથી તમારી ડિસીઝની સિવિયરિટી ઘટાડી શકે છે. ડોક્ટર મુકેશ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. આ સાથે આપણી સાથે ડોક્ટર સાહિલ શાહ જોડાઈ ગયા છે ફોન લાઈન પર. ડોક્ટર સાહિલ, જે રીતના થોડીક જ વારમાં આપણી સાથે ડોક્ટર સાહિલ શાહ જોડાઈ જશે ફોન લાઈન પર. તો એક બાજુ જ્યારે ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રી થઈ ચૂકી છે, એક બાજુ ગુજરાતમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાયો છે, જામનગર ખાતે ઓમિક્રોનનો પ્રથમ કેસ જ્યારે નોંધાયો હોય ત્યારે તંત્ર પણ એક બાજુ દોડતું થયું છે, આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે, બીજી બાજુ તમામ લોકોને પણ તકેદારી દાખવવાની ખૂબ જ જરૂર રહેશે એવું ખાસ ડોક્ટરો દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે. કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવું હવે ખૂબ જ જરૂરી બની રહેશે, કારણ કે આ એક એવો વેરિયન્ટ છે કે જે બહુ ઝડપથી ફેલાય છે ઓમિક્રોન. જ્યારે
અત્યારે દક્ષિણ આફ્રિકામાં સૌથી વધુ તબાહી મચાવી ચૂકી છે, અનેક લોકો આની ઝપેટમાં આવી ચૂક્યા છે. વેક્સિનની પણ અસર ખૂબ જ ઓછી એક બાજુ આ વેરિયન્ટથી થઈ રહી છે, ત્યારે લોકોએ ખાસ ધ્યાન રાખવું પડશે, લોકોએ ખાસ કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનું પાલન કરવું પડશે, ડોક્ટર દ્વારા ખાસ કહેવામાં આવી રહ્યું છે. આ સાથે આપણી સાથે ફોન લાઇન પર ડોક્ટર સાહિલ શાહ જોડાઈ ગયા છે. ડોક્ટર સાહિલ, જે રીતના ઓમિક્રોનની ગુજરાતમાં એન્ટ્રી થઈ ચૂકી છે, કેટલી તકેદારી દાખવવાની જરૂર છે હાલ? ગુજરાતમાં ઓમિક્રોન નો પહેલો કેસ આજે જામનગરમાં જોવા મળી રહ્યો છે. એની પહેલા ભારતમાં કર્ણાટકમાં બે કેસ જોવામાં આવી ચુક્યા છે. ઓમિક્રોન એક નવો વેરિયન્ટ છે કોરોના વાયરસ નો, કે જેમાં 50 થી વધારે મ્યુટેશન છે, 32 થી વધારે મ્યુટેશન સ્પાઇક પ્રોટીન પર છે, 10 થી વધારે મ્યુટેશન રિસેપ્ટર બાઇન્ડિંગ પ્રોટીન પર છે. અને સ્પાઇક પ્રોટીન એ ભાગ છે વાયરસ નો કે જેનાથી વાયરસ આપણા શરીરમાં અને શરીરમાં રહેલા કોષમાં એન્ટર થતા હોય છે. એટલે ખાસ કરીને લોકોએ SMS નું પાલન કરવાનું રહેશે. જે લોકોને વેક્સિનેશન બાકી છે, લોકો ત્વરિત એમનું વેક્સિનેશન કરાવે, અને બધા જ પ્રકારના મેળાવડા ઉપર અત્યારે પ્રતિબંધ મૂકવામાં આવે. એન્ટ્રી પોઈન્ટ ઉપર ખાસ ચેકિંગ કરવામાં આવે, બહારથી જે આવતો એનું RT-PCR નું, અને જે ટેસ્ટિંગ ડોમ ઉભા કરવામાં આવ્યા છે સરકારમાંથી, ત્યાં લોકોને નમ્ર અપીલ છે કે કોઈ પણ પ્રકારના સિમ્પટમ્સ એમનામાં આવે તો ચોક્કસ એ લોકો ટેસ્ટિંગ ડોમમાં જઈને એમનો ટેસ્ટ કરાવડાવે. પૂરેપૂરું સર્વેલન્સ જાળવવું પડશે, જે આ વ્યક્તિના કોન્ટેક્ટમાં આવ્યા હોય એ લોકોનું ટ્રેકિંગ ટ્રેસિંગ આ બધું જ જાળવવું પડશે. અને બીજા રાજ્યોમાં અને બીજા જિલ્લાઓમાં આ વેરિયન્ટ ઓછામાં ઓછો ફેલાય અથવા ના ફેલાય એની ખાસ તકેદારી રાખવી પડશે. ડોક્ટર સાહિલ, વેક્સિન કેટલું અસરકારક રહેશે આ વેરિયન્ટ સામે? વાત કરીએ તો આ વેરિયન્ટમાં 50 થી વધારે મ્યુટેશન છે, એટલે આ વાયરસ છે એનો પૂરેપૂરો એનો સ્વરૂપ બદલી દીધો છે. હવે જો આપણે આ ભારતમાં અત્યારે વાત કરીએ તો ભારતમાં અત્યારે 3 કેસ જોવામાં આવ્યા છે, એટલે એના ઉપર રિસર્ચ ને સ્ટડી ચાલુ છે. પણ આફ્રિકામાં જ્યાં મોટી માત્રામાં જોવામાં આવી રહ્યો છે, એટલે ત્યાં જ્યાં લોકોએ 2 ડોઝ વેક્સિનના લીધેલા અથવા ઘણા લોકોએ બુસ્ટર ડોઝ બી લીધેલો, એન લોકોને બી રીઇન્ફેક્શન ઓમિક્રોન વેરિયન્ટથી થયું છે. પણ સારી બાબત એ છે કે એ લોકોમાં આના લીધે કોઈ મૃત્યુ નથી થયું. એટલે સારી બાબત એ છે કે વેક્સિન તમે લીધી હશે તો બી તમે ઓમિક્રોનના સંપર્કમાં આવો છો તો માઇલ્ડ સિમ્પટમ્સ તમને થઈ શકે છે. મેજર એવા કોમ્પ્લિકેશન હાલની કન્ડિશન ને હાલના રિસર્ચ ઉપરથી જોવા મળે છે કે અત્યારે કોઈ બીજા મેજર કોમ્પ્લિકેશન નથી જોવા મળતા. હવે જેટલો વધારે રિસર્ચ થશે, જેટલી વધારે સ્ટડી થશે, એના ઉપરથી વધારે આગળ કહી શકે. ડોક્ટર સાહિલ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો એક બાજુ જ્યારે ડોક્ટરો દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે જે લોકોએ રસીના 2 ડોઝ લીધા હશે તેમને માઇલ્ડ અસર થઈ શકે છે આ વેરિયન્ટની, કારણ કે એક બાજુ જ્યારે કોરોના વાયરસે તમામ જે નવું સ્વરૂપ લઈ લીધું છે, ઓમિક્રોન જે વેરિયન્ટ છે બહુ ઝડપથી ફેલાય છે, પ્લસ માઇલ્ડ અસર એવા લોકો ઉપર પણ કરે છે કે જેઓએ રસીના 2 ડોઝ લઈ લીધા છે, સાથે બુસ્ટર ડોઝ પણ લઈ લીધો છે. એટલે તમામ લોકોએ એવું નથી માનવાનું કે રસીના 2 ડોઝ લઈ લીધા હોય તો અમને ઓમિક્રોન નહીં નડે. લોકોએ કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનું પાલન કરવું જ પડશે, કારણ કે ઓમિક્રોન વેરિયન્ટ રસી લીધી હશે તેમ છતાં પણ તમને થાય તેવી શક્યતાઓ રહેશે. બીજી બાજુ ગુજરાતમાં જ્યારે પહેલો કેસ નોંધાઈ ગયો છે, જામનગર ખાતે ઓમિક્રોનનો પ્રથમ કેસ જ્યારે નોંધાયો છે, ત્યારે ગુજરાત માટે ખૂબ જ ચિંતાજનક સમાચાર કહી શકાય. અને જે રીતના જે ઝિમ્બાબ્વેથી પરત આવતો હતો તે યુવક, તે કોરોના પોઝિટિવ આવ્યો હતો. 2 દિવસ પહેલાં તેનું સેમ્પલ લેવામાં આવ્યું હતું, ટેસ્ટમાં મોકલવામાં આવ્યું હતું, અને તે ઓમિક્રોન પોઝિટિવ આવ્યો છે. એટલે કે હાલ ગુજરાત માટે સૌથી ચિંતાજનક સમાચાર કહી શકાય. સાથે સંવાદદાતા કમલ પરમાર સ્ટુડિયોથી લાઈવ જોડાઈ ગયા છે. જી કમલ, જે રીતના ગુજરાતમાં હવે ઓમિક્રોન વેરિયન્ટનો પ્રથમ કેસ નોંધાઈ ચૂક્યો છે, અગાઉ જ્યારે ભારતમાં કર્ણાટકમાં નોંધાયો હતો, અને ગુજરાતમાં પણ પ્રથમ કેસ નોંધાયો છે, શું માહિતી છે? બિલકુલથી આપને જણાવી દઉં કે સૌથી ઘાતક ગણાતો ઓમિક્રોનનો ગુજરાતમાં પ્રથમ કેસ જોવા મળ્યો છે. જે રીતે કહી શકાય કે આ વાયરસ છે તે આફ્રિકાથી ખૂબ જે તમામ લોકો આવતા હતા તેના ઉપર પણ ધ્યાન રાખવા મળ્યું હતું, અને ત્યારબાદ જે રીતે આ વાયરસ જે છે તે વધી રહ્યો છે. આ જે વ્યક્તિ છે જામનગરમાં જે કેસ શંકાસ્પદ કેસ નોંધાયો છે, તે વ્યક્તિની ટ્રાવેલ હિસ્ટ્રીની વાત કરીએ તો તે ઝિમ્બાબ્વેથી પરત આવ્યો હતો, અને 2 ડિસેમ્બરના રોજ જે છે તેને લક્ષણ જણાતા તેને જે સેમ્પલ છે તે લેવામાં આવ્યા હતા. ત્યારબાદ તે પોઝિટિવ જણાતા એ દર્દીને જે છે એ તેના સેમ્પલ તમામ પ્રકારના સેમ્પલ લઈને જે પુણે ખાતે મોકલ પોઝિટિવ છે તે આવતા તમામ તંત્ર જે છે તે હરકતમાં આવ્યું હતું, અને તેના સંપર્કમાં પણ જે લોકો આવ્યા હતા તેને હાલ તો ક્વોરન્ટાઇન કરવામાં આવે છે. સાથે તે તમામ લોકોના જે સેમ્પલ છે તે પણ લેવામાં આવ્યા છે. કહી શકાય કે જે રીતે ઓમિક્રોન વાયરસ છે તે ખૂબ જ ઘાતક માનવામાં આવી રહ્યો છે, અને કોરોનાનું જે
અલગ અલગ વેરિયન્ટ આવે છે તેમાંનું જે એક અલગ પ્રકારનું જે વેરિયન્ટ છે તે નોંધાયું છે અને આફ્રિકાથી આ તમામ જગ્યાએ જે ફેલાયું તેવું પણ માનવામાં આવ્યું છે. મહત્વનું કહી શકાય કે જે રીતે જામનગરમાં આ પહેલો કેસ જે છે તે નોંધાયો છે અને ત્યારબાદ હવે સમગ્ર આરોગ્ય વિભાગ જે છે તે હરકતમાં આવ્યું છે અને સાથે તમામ જગ્યાએ જે છે એ નિયમોનું ચુસ્તપણે પાલન થઈ શકે તે પ્રકારનું પણ જે છે આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ જે તેના સંપર્કમાં આવ્યા હતા તે તમામ લોકોનું પણ ફરી એક વખત જે છે ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે, તે લોકોને પણ આઇસોલેટ કરવામાં આવ્યું છે અને આ સમગ્ર બાબતે અત્યારે હાલ તો તંત્ર જે છે તે એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. જી કમલ, એક બાજુ અનેક એવા દેશોમાં ઓમિક્રોન વેરિયન્ટ હવે ફેલાઈ ગયો છે, 11 કે 12 જેટલા એવા દેશો છે કે જે ખાસ ડેન્જર ઝોનમાં છે, ઓમિક્રોન ત્યાં ખૂબ જ મોટી પ્રમાણમાં ફેલાઈ ગયો છે. તો વિદેશથી આવનારા પ્રવાસીઓ માટે કેવી રીતના ખાસ તંત્ર દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે, એરપોર્ટ પર કેવી રીતના ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે? બિલકુલથી જે રીતે કેન્દ્ર સરકાર દ્વારા જે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી હતી અને કેન્દ્ર સરકાર દ્વારા અગાઉ પણ નિર્ણય કરવામાં આવ્યો હતો કે 15 તારીખ બાદ ઇન્ટરનેશનલ ફ્લાઇટ છે તે શરૂ કરવામાં આવશે, પરંતુ જે રીતે ઓમિક્રોન વાયરન્ટ જે છે તે વધુ વેગવંતો થયો છે અને તેના જ કારણે હાલ જે આ શરૂ કરવામાં આવશે કે કેમ તે એક મહત્વનો પ્રશ્ન છે. પરંતુ જે રીતે અમદાવાદ સહિત ગુજરાતમાં જે લોકો અહીંયા આવી રહ્યા છે, ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ આવી રહી છે, તે તમામ લોકોને એરપોર્ટમાં જે છે તેમના કોરોના ટેસ્ટ કરવામાં આવે છે અને જે લોકો શંકાસ્પદ જણાય તેને પણ આઇસોલેટ કરવામાં આવે છે અને ત્યારબાદ તેનો જે રિપોર્ટ છે તે પુણે મોકલવામાં આવે છે અને ત્યારબાદ પુણેથી જે રીતનો રિપોર્ટ આવે છે ત્યારબાદ તે પ્રકારની જે કાર્યવાહી છે તે કરવામાં આવે છે. સાથે જ ખાસ જે લોકો અહીંયા આવી રહ્યા છે તે લોકોનો આરટીપીસીઆર ટેસ્ટ પણ ચેક કરવામાં આવે છે, સાથે તેમનું ટેમ્પરેચર માપવામાં આવે છે અને જો કોઈ લક્ષણ જણાય તો તેને પણ ક્વોરન્ટાઇન કરવાની જે છે કામગીરી કરવામાં આવી રહી છે. જી કમલ, જે રીતના હવે ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટની એન્ટ્રી થઈ ચૂકી છે, આરોગ્ય તંત્ર કેટલું સજ્જ છે તેની સામે લડવા માટે? બિલકુલથી જે રીતે ઓમિક્રોન વાયરસ જે છે તેની હવે એન્ટ્રી થઈ ચૂકી છે ત્યારે તે જે વ્યક્તિ છે તે કેટલા સંપર્કમાં આવે છે, કોના સંપર્કમાં આવે છે તેનું પણ તમામ જગ્યાનું તેની ટ્રાવેલ હિસ્ટ્રી પણ જે છે તે ચેક કરવામાં આવશે. સાથે જ હવે આની એન્ટ્રી થઈ ગઈ છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા તમામ પ્રકારની તકેદારી છે તે રાખવામાં આવી છે. અમદાવાદની ખાસ વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ તમામ જગ્યાએ જે કોરોના ટેસ્ટિંગના બૂથ છે તે ફરી એક વખત કાર્યરત કરવામાં આવે છે. સાથે જ વેક્સિનેશનને પણ વેગવંતુ બનાવવામાં આવ્યું છે, જેથી કરીને આ જે વેરિયન્ટ આવી રહ્યો છે તેની સામે વેક્સિન જે કારગર છે તેના જ કારણે વેક્સિનેશનને પણ વેગવંતુ બનાવવા માટે અને તમામ લોકો હજી જેનો પણ બીજો ડોઝ બાકી છે અથવા તો પહેલો બીજો બંને ડોઝ બાકી છે તે તમામ લોકો માટે હવે જે ટેસ્ટિંગ ડોમ છે ત્યાં જ આ લોકોને વેક્સિન આપી શકાય તે પ્રકારની કામગીરી કરવામાં આવી છે. સાથે જ તમામ સ્થળો પર જે વેક્સિનેશનના પ્રમાણપત્ર છે તે જ હોય તેવા લોકોને જ એન્ટ્રી આપવામાં આવી છે. તો આ તમામ બાબતને લઈને જે છે તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે અને ખાસ કરીને હવે જ્યારે ઓમિક્રોનની એન્ટ્રી થઈ છે ત્યારે વધુ આ સમગ્ર પ્રક્રિયા જે છે તેને સઘન બનાવવામાં આવશે. જી કમલ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો જે રીતના ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટની એન્ટ્રી થઈ ચૂકી છે, સૌથી ચિંતાજનક સમાચાર ગણાવી શકાય, કારણ કે એક બાજુ જ્યારે એવો વેરિયન્ટ છે કે જે સૌથી ઝડપથી ફેલાય છે, અનેક લોકોને પોતાની ઝપેટમાં લઈ લે છે, બીજી બાજુ દક્ષિણ આફ્રિકામાં જે રીતના ઓમિક્રોન વેરિયન્ટે પોતાનો કહેર મચાવ્યો છે, અનેક એવા અન્ય દેશો પણ છે કે જ્યાં ઓમિક્રોન વેરિયન્ટ દેખાઈ રહ્યો છે. તો હવે જામનગરમાં જ્યારે ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાઈ રહ્યો છે, જામનગરમાં જ્યારે એક યુવક ઝિમ્બાબ્વેથી પરત આવ્યો હતો ત્યારે તે ઓમિક્રોન પોઝિટિવ નોંધાયો, પહેલાં કોરોના પોઝિટિવ નોંધાયો હતો 2 દિવસ અગાઉ, પછી તેના જે સેમ્પલ લેવામાં આવ્યા હતા ટેસ્ટમાં મોકલવામાં આવ્યા હતા પુણે ખાતે અને તેમાં તે ઓમિક્રોન પોઝિટિવ આવ્યો છે. એટલે કે એક એવો વેરિયન્ટ છે ઓમિક્રોન કે જે વેક્સિન સામે પણ એટલો તાકાતવર દેખાય છે, કારણ કે જે આપણી વેક્સિન બનાવવામાં આવી છે તે વેક્સિન જે અલગ વેરિયન્ટને ધ્યાનમાં રાખીને જે બનાવવામાં આવી હતી અને હવે કોરોનાનો જે નવો વેરિયન્ટ એટલે કે ઓમિક્રોન જે હવે આવી ગયો છે તે સૌથી એક બાજુ ખતરનાક તો છે કારણ કે બહુ ઝડપથી ફેલાય છે, પરંતુ બીજી બાજુ વેક્સિન લેનારા લોકો કોઈ મોતને નથી ભેટ્યા, એટલે કે એક એ સારી વસ્તુ છે, એક સારા સમાચાર છે કે જો તમે વેક્સિનના 2 ડોઝ લીધા હશે તો તમને માઇલ્ડ અસર થઈ શકે છે, પરંતુ એટલો તકેદારી એટલી જ રાખવાની જરૂર છે, કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનું પાલન એટલું જ કરવાની જરૂર છે, કારણ કે ગુજરાતમાં જ્યારે ઓમિક્રોનની એન્ટ્રી થઈ ચૂકી છે ત્યારે તમામ ગુજરાતવાસીઓએ ખૂબ જ તકેદારી દાખવવાની જરૂર બને છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર